கேகீகண்டாவநீலம் உரவரவிலசத் விப்ரபாதாப்ஜசிம்ஹம் சோபாட்யம் பீதவஸ்த்ரம் சரசிஜநயனம் சர்வதா சுப்ரசன்னம் பாணௌ நாராட் சாவம் கபினிகரயுதம் பந்துநா சேவ்யமானம் நௌமீட்யம் ஜானகீஷம் ரகுவரமனிஷம் புஷ்பகாரூடராமம் கோசலேந்திரபதகஞ்சமஞ்சுலோ கோமலாவஜமஹேஷவந்திதோ ஜானகீகரசரோஜலாலிதோ சிந்தகஸ்ய மனபங்கசங்கினோ குந்து இந்துவரகௌரசுந்தரம் அம்பிகாபதிமபீஷ்டசித்திதம் காருணீககலகஞ்சலோசனம் நௌமி சங்கரமனந்தமோசனம். સંવાદ ચાલી રહ્યો છે. તો કાગ ભૂષણજી પોતાના પૂર્વજન્મની કથા કહી રહ્યા છે. એમાં કેવી રીતે એકવાર પોતાના અયોધ્યામાં જન્મ થયો હતો, શુદ્ધના રૂપમાં પોતાનો જન્મ થયો હતો. પોતે એક એવા શિવજીના મહાન ભક્ત હતા, કમનસીબે હરિના અર્થાત બીજા દેવતાના નિંદક હતા અને બીજા દેવતાના ભક્તના પણ નિંદક હતા. બ્રાહ્મણો વગેરે મારે તો વિશેષ દ્વેષ હતો. આવા કાક ભૂષણજીને એ જન્મમાં જયારે કલયુગ પણ હતો, બે ગુરુજી પ્રાપ્ત થઈ ગયા જે અત્યંત કૃપાળુ હતા, જ્ઞાની હતા અને એમને આને ખૂબ કૃપા કરીને એનો ઉપદેશ કર્યો અને અપનાવ્યો અને મંત્ર દીક્ષા આપી અને આ પ્રકારની મંત્ર દીક્ષા વગેરે ગુરુજી પાસે પ્રાપ્ત થવાને કારણે વળી આમનો અહંકાર એથી ઉધ્યો. એક વાર એવું કહેવાય છે કે શિવજીના મંદિરમાં ભગવાન શિવજીનું નામ સ્મરણ કરી રહ્યા હતા ત્યારે વળી સંજોગવશાત ગુરુજીએ ત્યાં પ્રવેશ કર્યો. પરંતુ આના મનમાં તો ગુરુજી માસીભાઈ એટલો રોષ હતો કે ઉઠીને આદર પણ ના આપ્યો, આવકાર ના આપ્યો. ગુરુજીના મનમાં તો કંઈ ના થયું, પણ શિવજી ત્યાં સહન ના થયું એ શિવજીને મહાન શાપ આપ્યો કે તું સર્પ થા, અનેક જન્મ લે. આ પ્રકાર શાપ જયારે આપ્યો ત્યારે પછી ગુરુજી ખૂબ બિચારા એકદમ દુઃખી થઈ ગયા. કાક ભૂષણજી કહ્યું તો થરથર કાંપવા લાગ્યા શિવજીના આ શાપ સામેને. અને ગુરુજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે ખૂબ સુંદર સ્તુતિ ગાઈ અને રુદ્રાક્ષ ટેક્યા છે. અને એ સ્તુતિના પરિણામે છેવટે શિવજી વળી પ્રસન્ન થયા ગુરુજી પણ. અને શિવજીએ કહ્યું હા તુજે માગે વરદાન માગ, જે વરદાન માગે લે. તો છેવટે અમે વરદાન ના ભગવાન મને આપના ચરણની રતિ આપો, એ પણ આપો કે આ મારો જે શિષ્ય છે, જે અભિવેકી છે, જેને જરૂર આ પ્રકાર અભિવેક કર્યો છે, માટે આપના રોષને પાત્ર છે. તેથી આપે જે શાપ આપો યોગ્ય છે, છતાં પણ એ વિચારો અભિવેકી છે, અજ્ઞાની છે, અને માટે અમે કૃપા કરો અને કોઈક રીતે આ શાપને હળવો કરો. એવું કરો જોથી એ શાપ દ્વારા પણ આ જીવાત્માનું પરમ કલ્યાણ થાય. તો ભગવાન કે ભલે એવું જ થશે. ભગવાન શિવજી કે ભલે એને ઘોર પાપ કર્યું છે અને ક્રોધ કરીને શાપ પણ આવ્યો છે, પરંતુ હે બ્રાહ્મણ ગુરુજીને કે તારી સાધુતા જોઈને હું એના પર વિશેષ કૃપા કરીશ. હું બ્રાહ્મણ જે ક્ષમાશીલ છે અને પરોપકારી છું કે તું ક્ષમાશીલ છું, આવો મહાન અપરાધ કર્યો છતાં પણ તારા હૃદયમાં જરા રોગ ઉત્પન્ન ન થયો,
પરોપકાર છું, રોષતો ઉત્પન્ન ન થયો, પરંતુ અહીની કૃપા કરવાની જ ઈચ્છા ધરાવે છે. એવા ક્ષમાશીલ અને પરોપકાર મનુષ્ય મને ભગવાન વિષ્ણુ સમાન પ્રિય છે. તે પરોપકાર ને ક્ષમાશીલ છે. હવે મેં જે શાપ આપ્યો છે ઘરથી જવાનું નથી, પરંતુ એ શાપ હળવો થઈ જશે. મેં કહ્યા પ્રમાણે એક હજાર જન્મ તો એને આ બધી પ્રાણ પશુઓની યોનિમાં લેવા જ પડશે, પરંતુ શાપ હળવો એટલો થયો કે સામાન્ય રીતે જીવાત્માને જન્મ લેવા અને મૃત્યુમાં ખૂબ અસહ્ય દુઃખ પડતો હોય છે કે જન્મ અને મૃત્યુમાં આને કોઈ દુઃખ નહીં પડે. તદુપરાંત આની સ્મૃતિ હંમેશા પૂર્વ જન્મની સ્મૃતિ પણ હંમેશા જળવાઈ રહેશે. અને પછી કાક ગોસ્વામીજી શિવજી કે હે શુદ્ર, મારા પ્રમાણ વચન સાંભળ. કે કારણ કે એક વખત પણ રામજીની પૂરી અયોધ્યામાં તારો જન્મ થયો, ભલે એને કારણે તારા હૃદયમાં અત્યારે કંઈ થયું નથી, પણ એ અયોધ્યા પુરીમાં જન્મના પ્રભાવને કારણે ક્યારેક ને ક્યારેક તો મનુષ્યમાં રામ ભક્તિ આવે જ, ભગવાનના શરણમાં પ્રેમ જન્મે. તદુપરાંત ભલે બધાને દ્વેષ કર્યો, પણ મારી તો સેવા કરી છે અને શિવજીની સેવાનું પરમ ફળ છે કે ભગવાન રામચંદ્રના શરણમાં ભક્તિ જન્મે. આ બે કારણોસર હે શુદ્ર, તારા હૃદયમાં ભગવાનના ચરણમાં ભક્તિ જન્મે છે. બસ એનું કલ્યાણમાં આવેલું ને, કલ્યાણ ઉપાય, કલ્યાણ સાધન આપી દીધું કે તારા હૃદયમાં ભગવાન રામચંદ્રના ચરણ માટે પૂર્ણ ભક્તિ જન્મ છે. તમારી વાત સાંભળ કે જીવનમાં બ્રાહ્મણની સેવા કરવી એ જ ખરેખર ભગવાન હરિને સંતુષ્ટ કરવા. એને ક્યારે સંતુષ્ટ થાય? જયારે બ્રાહ્મણની સેવા થાય ત્યારે. માટે તું સદા બ્રાહ્મણની સેવા કરજે, એમ ન થતું કહેવાનું અપમાન તો એમને જ કરીશ. અને જે કોઈ સંત હોય એ અનંત પરમાત્મા સમાન છે એમ જાણજે. ઇન્દ્રનું વજ્ર, મારું ત્રિશુળ અને વિષ્ણુનું ચક્ર અને કાળનો દંડ, આ બધા અમોઘ છે. શક્ય છે કે આ ચાર અમોઘ શસ્ત્રો કોઈના ઉપર અસર ના કરી શકે, પરંતુ જે બ્રાહ્મણને દ્રોહ કરવારૂપી જે આગ છે એમના પરિણામ ભસ્મ થઈ જાય. ટૂંકમાં ભલે આ બધાની કદાચ કોઈ છટકી જાય, પણ બ્રાહ્મણો દ્રોહ કરવાને કારણે જે આગ એમને છે એમને કોઈ છટકી ના શકે. આ વસ્તુ હંમેશા તારા મનમાં રાખજે તો તને સંસારમાં કશું જ દુર્લભ નહીં હોય. અને જા, હું તને વધારાના આશીર્વાદ આપી દઉં છું. મહારાજ ખુશ થાય એટલે ખુશ જ થઈ જાય પછી, કે તારી ગતિમાં ક્યારેય પણ રૂકાવટ નહીં આવે. તારે જ્યાં જવું હશે ત્યાં જઈ શકશે, ભલે બીજા કોઈ જઈ શકે કે નહીં, પણ તારી ગતિમાં ક્યારેય રૂકાવટ નહીં આવે. ભગવાન વચન સામેને ગુરુજી અત્યંત હર્ષિત થયા અને એને એવમ અસ્તુ એમ કહીને પોતાના શિષ્યને આશીર્વાદ આપ્યા અને ભગવાન શિવજીના ચરણને હૃદયમાં રાખી અને ગુરુજી ચાલી નીકળ્યા. પછી કાક ગોસ્વામીજી કહે કે કાળની પ્રેરણાથી હું વિંધ્યાચલ પર્વત પર ગયો, કેટલોક સમય ત્યાં રહ્યો અને એ દેહનો અનાયાસ ત્યાગ થયો. હવે કહ્યું ને કે એને મૃત્યુ જન્મમાં કોઈ પ્રકારનું કષ્ટ નહીં પડે, એટલે અનાયાસ જ એને શુદ્ધ દેહનો ત્યાગ કર્યો. અને પછી પેલા શાપને કારણે એક પછી એક અનેક બધા શરીર ધારણ કરતો ગયો. હે ગરુજી, ભગવાનની કૃપાને કારણે કોઈ પણ જોનીમાં મને જન્મ કે મૃત્યુ દુઃખ પડ્યું નહીં, માટે એક પછી એક શરીર ધારણ કરતો ગયો અને છોડતો ગયો. જેમ કે માણસ જૂના વસ્ત્રો છોડીને નવા ગ્રહણ કરે તે પ્રકારે એવી સરળતા હતી. અને ભગવાને મને શાપ આપવો યોગ્ય હતું, કારણ કે તો જ વેદની નીતિની રક્ષા થાય. તો રક્ષા પણ થઈ અને જો એ મને કોઈ ક્લેશ પણ ન થયો. આ રીતે મેં અનેક જન્મ ધારણ કર્યા હે ગૌરવજી, અને મારી પૂર્વજની સ્મૃતિ તો એવી નહીં જળવાઈ રહી. જાત જાતના શરીર ધારણ કર્યા, ક્યારેક પશુનું શરીર મળે, ક્યારેક દેવતાનું શરીર મળે, ક્યારેક મનુષ્યનું શરીર મળે. પણ એક વસ્તુ થઈ કે જે કોઈ દેહ મને પ્રાપ્ત થાય એમાં હું ભગવાન રામચંદ્રજીનું ભજન કરતો હતો.
एक वस्तु मां जी कह रहे भुलाते नहीं आती। गुरु जी ने जो कोमल अनशील स्वभाव तो कह रहे तो नहीं किमत ना आती पशी की किमत थी कि ओहो शून्य स्वभाव से केवा कोमल केवा शील एक अंग के नियम अनादर करे हो तो एक मारा मन अंदर एक शूल का कांटो हमेश में रह गयो ये कह रहे तो भुला दो छवटे मनी ब्राह्मण शरीर प्राप्त थो अंत में शाप मैं हजार शरीर लेवा ना था हजार मुझे शरीर से ये ब्राह्मण शरीर प्राप्त थो अरे भगवान की कृपा ने कारण मैंने भगवान ना चरण रति में प्राप्त थी नानपण थी कैसे कि हूं भगवान ने भक्ति मार मात्र रथ था तो भगवान को पण जब बाग और साथ में रमते हो तेरे पर भगवान की लीलाओ जन अनुसरण कराया करता हो मोटो थो એટલે પિતાજીએ મને ભણાવવાનું શરૂ કર્યું હું પિતાજીને સાંભળું સમજું મનનમાં કરું પરંતુ કશી વસ્તુ મારા અંદર બેસતી નહોતી મને કઈ ગમતું નહોતું કારણ કે ભગવાનની ભક્તિ સિવાયની બધી જ વાસનાઓ બધા બધી સ્પૃહાઓ બધા પ્રકારના રસ મારા હૃદયમાં ચાલી ગયા હતા માટે લૌકિક વસ્તુઓનો અભ્યાસ જે પિતાજી કરાવી રહ્યા હતા મને કોઈ રસ પડતો ન હતો મારું મંદ માત્ર રામચરણમાં જ લાગેલું હતું હે પક્ષરાજ બતાવો એવું કોણ ભાગી છે કે પોતાની પાસે કામ જેનું હોય અને છતાં પણ કોઈ ખરી અર્થાત એ ગભેરીની સેવા કરે ટૂંકમાં કોઈ જેની પાસે ન હોય એ ભલે સેવા કરે ગાય હોય તો ભાઈ સેવા ના કરે કામ જેનું હોય ટૂંકમાં ભગવાનના ચરણમાં ભક્તિરૂપી કામ લઈને જયારે હોય ત્યારે આવી બધી લૌકિક જે વિદ્યાઓ છે એની સેવા કોણ કરે આ રીતે પિતાજી મને ભણાવ્યા કરતા હતા મને જરાય સારું નહોતું લાગતું એ ભણાવી ભણાવીને થાકી ગયા તો હવે જો ઉત્તરકાંડમાં 109મા દોહા પછીની જે પાંચમી ચોપાઈ છે ત્યાંથી આપણે આગળ કથા ચલાવે છે એનો પાઠ કરશું भय काल बस जब पे तुम आता भय काल बस जब पे तुम नहीं बन गया भजन जन त्राता मैं जहाँ जहाँ विपिन मुनीश्वर पावन जहाँ जहाँ आश्रम जाए जाए सिर नावा बूझं तुम ही राम गुण गा बूझं कहि सुनऊ है रखित खगना सुनत फिरऊ हरि गुण अनुवादा अव्याहत जटि शंभु प्रसाद छूटे त्रिविध ईश न गाढ़े छूटे त्रिविध ईश एक लाल सा उर अति माढ़े एक राम चरण बार जम देख राम तब निज जन्म सफल कर लेख पूछ सोई मुनि अस कहे
ईश्वर सर्वभूतमय अहै निर्गुण मत नहीं मोहि सुहाए सगुण ब्रह्म रति उर अधिकाये तो कथा आगे चला पिताजी तो भय मन थाकी गया छोड़े हमें छोड़ी ध्यान भय काल वश जब पितु माता जैसे पहला पिता ने पी माता काल वश थे अर्थात जरा मृत्यु थे अर्थात माता पिता जीवन था त्या सेवा में लगेल हो तो मृत्यु थे हम मुक्त थे वही बन गए भजन जनत्राता हूं तो वन में वसन मे जनत्राता भजन करवा जनत्राता भगवान नाम है भगवान पोता भक्त हमेशा रक्षण करना हो कोई पर संजोग में कोई प्रकार की चिंता वगैरह वन में गए भगवान है जनत्राता है रक्षण कर स जन जन विपिन मुनि स्वरूपाओ आ वन में ज्या ज्या मन है वन में ज्या मुनि श्रेष्ठ मुनि प्राप्त थता था आश्रम जाए जाए सेनाओ पहला आ बदा द्वेष करता था हम इन कृपा थी એટલે બ્રાહ્મણ ઉપર ઋષિ મુનિ ઉપર હરિભક્તો રામ ભક્તો ઉપર મને મહાન પ્રેમ થયો જ્યાં મને જંગલની અંદર વનમાં કોઈ ઋષિનો આશ્રમ જાય ત્યારે જાઓ અને એમને મસ્તક નમાવો ગુણદેવ તેની રામ ગુણ ગાહ એ બધા લોકો એક જ પ્રશ્ન પૂછું ભગવાન રામચંદ્રના ગુણ ગાન વિશે પૂછા કરું ગુણની ગાથા કે ભગવાન રામચંદ્ર ગુણ વર્ણન કરો બસ એક જ વસ્તુ કઈ સુનમ હરખિત ખગના એ ઋષિ મુનિ મને ભગવાનના ગુણનું ગાન કરે અને ખૂબ આનંદથી શ્રવણ કરતો હતો તો સંતોષ થતો નતો ભગવાનના ગુણગાન માટે એટલો બધો પ્રેમ રસ જાગ્રત થયેલો કે તૃપ્તિ થતી નથી સુંદર શિરો હરિગુણ અનુવાદા એટલા જ એક આશ્રમ બીજામાં બીજામાં ત્રીજામાં દરેક દરેક ઋષિની પાસે કે નવી નવી ભગવાનની લીલાઓ કથાઓ સાંભળવા મળે અને એ તેનું આશ્રમમાં જે આશ્રમ ગયા જ કરતો હતો અને ભગવાનના ગુણ અનુવાદ હું સાંભળ્યા જ કરતો હતો અવ્યાહત કદી સિંધુ પ્રસાદ એમ કરતા કરતા ઉત્તરમાં ક્યાંનો ક્યાંય પહોંચી ગયો ભગવાનની કૃપાથી મારી ગતિમાં કોઈ પ્રકારની રૂકાવટ ન હોવાને કારણે જે બીજા મનુષ્યની ગતિના એ પ્રદેશમાં હું પહોંચી ગયો શું તે ઈશના ગાઢી હવે મારા હૃદયમાં જે હૈશ એષણા હતી પુત્રેષણા વિત્તેષણા લોકેષણા આ ત્રણ બધી એષણાઓ કહેવાય છે એ બધી છૂટી ગઈ ઈષણાઓ છૂટવામાં ગઈ છે પણ મારા હૃદયમાં બધી છૂટી ગઈ એક લાલસા ઉરતી બાળી કારણ કે હૃદયમાં એક લાલસા એક એષણા છે એ અત્યંત તીવ્ર થઈ તો જેમ જેમ પેલી એષણા તીવ્ર થતી ગઈ તેમ તેમ આ એષણાઓ છૂટતી ગઈ જેમ જેમ આ એષણા છૂટી ગઈ તેમને પેલી એષણા તીવ્ર થઈ ગઈ તેથી આ એક નિયમ છે ને કે બહારના વિષયોમાં જેમને રસ ઓછો થતો જાય તેમ તેમ પણ અંતર મુખવાને અને આંતરિક રસ પ્રાપ્ત થતો એટલે જયારે જયારે શાસ્ત્ર એષણા આવે કે બધી ઈચ્છાઓનો ત્યાગ કહે છે ત્યારે એ કોઈ સમજવાની કે એમાં ઈશ્વરની ઈચ્છા એટલી તીવ્ર થવી જોઈએ આપણું મન તો ઈચ્છા વગરનું ના હોય પરંતુ આ સંસારની એષણાઓ જાય અને ભગવાનની એષણા જઈ જ વધારે જાગૃત થાય રામચરણ એક એષણા કઈ એષણા તીવ્ર થઈ રામચરણ બારે જબ દેખવ ભગવાનના ચરણ કરવાના દર્શન મને ક્યારે થશે બસ એક જ એષણા આવી ગઈ એક જ તીવ્ર ઈચ્છા અભિલાષા ભગવાનના ચરણ કમળના મને ક્યારે દર્શન થશે તબ નિર્જનન સફળ કરે લેખી લેખવ તો મારો જન્મ સફળ થાય ખરેખર તો ભગવાને મનુષ્યને ચક્ષુ આપ્યા છે એની સફળતા એ છે નયન અવંતર ઘોર જીવે લોખી પાય નયન ફલ હો જીવે શેષો કી આંખો હવાનું ફળ એ જ છે કે ભગવાનના દર્શન થાય અને તો જ મનુષ્ય બધા શોકથી મુક્ત થઈ જાય તો કેવળ ભગવાનનું દર્શન બસ મારે સગુણ બ્રહ્મના ભગવાનના એ રૂપના દર્શન કરવા છે એ રાલસા મારા હૃદયમાં વધારે તીવ્ર થવા લાગી જે પૂછો છો એ મુનિ બધા મુનિ પાસે જવા લાગ્યો ને કોઈ મારે ભગવાનના દર્શન કરવા છે
भगवान ना चरण में साक्षात दर्शन करवा से मैंने उपाय बताओ। बोला ऋषि मुनि ने पूछा करो नी साधना माटे पर ईश्वर सर्वभूत में अहै। कोई ऋषि मुनि ने उत्तर ना आपे अरे सूतार दर्शन करवा से भगवान ने रूप में दर्शन करवा से भगवान एक रूप में ओछा छे सर्वभूत में प्राण मात्र अंतरात्मा भगवान छे ये सर्व भगवान छे एक जगह ओछा भगवान रहे छे के तार दर्शन करवा से निर्गुण मत नहीं मोहिस धर्म सुगुण बात करो तो तुम्हें निर्गुण उपदेश के दर्शन दर्शन करे सया दर्शन एक रूप में दर्शन करवा छे भगवान बड़ा रूप में जानो छे एना बाहर नहीं दर्शन करवाना चक्षु तो ना देखा है भगवान अंतर में जानो छे अनुभव स्वरूप छे ए दर्शन कर तो आ प्रकारे बधा ऋषि मुनियो आ सगुणनो खंडन कर्या करे निर्गुणनो उपदेश आप्या करे मारा हृदय में एक जाने नहीं सगुण ब्रह्म उरजिकाय भगवान ना सगुण अर्थात भगवान नु गुण ने रूप नाम सहित नु रूप छे ये जोवा माटे मारी राक्षा वजन तीर्थ वाली 110 दोहा में कहे छे गुरु के मचन सुरति करे गुरु के मचन राम चरण मिल राम रघुपति जस गावत फिर छन छन नव अनुराग गुरु के वचन स्मृति करी तो गुरुजना वचन से स्वस्मरण स्मरण करू के बस गुरुजे कहेलू के हे पुत्र बदा बदी उपासन फागयू छे भगवान रामचंद्र ना चरण में रति जन्मवी ये बदी आराधन फाज बस अनु याद कर दो राम चरण मन लाग भगवान ना चरण मां मारा मन ने सत लगावा करता हो रघुपति जस गावा तो फिराओ भगवान रघुपति ने यश गा गा तो फिराया करता हो छन छन नव अनुराग अनाय भक्ति जब भगवान ना गुणगान गाय करे तब मधुर मधु भक्ति नो उदय हो अनुराग होते जाए अनुराग राग ने कहा जन्म नम अनुराग कथा विश्व अनुराग है ये तो गर्ग है आ कथा अनुराग थो जन्म कथा आके पूजा विश्व पूजा अनुराग थो पूजा करता करता जन्म व्रति भजती जाए तो समझ लेते भगवान की भक्ति खरे के उदय थे तो जिनने भगवान में गुणगान गातो फरतो होतो कि मारी गादे कीर्तन करो तो भगवान में कीर्तन करता करता हूं फया करतो होतो न मारा सतत नौ नौ राग जिनने करतो होतो आगा कैसी मेरु शिखर बट छाया लोग से आसीने देखी चरण सिर नाय वचन कहें अति दीने सुन वचन विनीत मृदु मुनि कृपाल खगराज सादर पूछत भये दिज आयहु केहि काज तब मैं कहा कृपा निधि तुम सर्वज्ञ सुजानी सगुण ब्रह्म अवराधना मोहि कहं भगवान आम करता करता से मेरु शिखर मेरु पर्वत से पहुंच गया जहां खरेखर मनुष्य तो पहुंचाया नहीं पर भगवान शिव जी ने अनुग्रह ने कारण ने वरदान मिलो कि तारी गति में कोई प्रकार अवरोध आवश्यक नहीं हूं तो सिर्फ मेरू पर्वत ना शिखर पर पहुंची गया
मेरे शिखर बट छाया मेरे परम शिखर पर बड़े वृक्ष ने छाया मुनि लोमस आसीन लोमस मुनि त्यागा मेरे पर्वत में शिखर पर बड़े वृक्ष ने छाया मां बैठा लागा मेरी की चरण सिर नाये हो जवा मुनिया दर्शन थया तरत में मस्तक नवा गंगा चरण मां वचन कहू अति दीन अत्यंत दीन दासी मैं आ प्रकार वचन कहू मैं मारी जो जरूरत छे इच्छा प्रकट करी सुनवा वचन विनीत मृदु आम तो पहला तो खाली पोता त्याग जाए ने त्याग हमें शरणागत स्वीकार प्रणाम कर सुनवा वचन विनीत मृदु मतलब अत्यंत विनीत एट विनम्र मृदुल कोमा आ वचन सामी ने गुरु कृपाल खगराज हे खगराज हे गरुड़ जी अगर मुनि जो अत्यंत कृपाल माता वही सादर पूछ लो भाई मैं आदर सहित मैंने पूछू विजय आरोह गई काज हे द्विजय हे ब्राह्मण सामा दावे से तो मैं कहा कृपा नदी कारण हे कृपा नदी तुम सर्वज्ञ सुजान आप तो सुजान छो आप तो शाह छो आप तो बधु समझो छो सर्वज्ञ अने बधु जाणो पण छो अर्थात मारा हृदय में शू जे पण आप जाणो छो सर्वज्ञ पण छो सुजान छो डाया छो शाह छो अने एनी सगुण ब्रह्म आराधना मुनि कहे भगवान हे भगवान आ सगुण ब्रह्म ने भगवान रामचंद्र ना रूप नी आराधना इन्हें साक्षात करके साधन आप मन उपदेश करो बस ये मारी इच्छा है आगे वर्णन करे तब मुनि सरघुपति गुण गाथा तब मुनि सरघुपति कहे कछु कसादर खगनाथा कहे ब्रह्म ज्ञान रत मुनि विज्ञानी ब्रह्म ज्ञान रत मोहि परम अधिकारी जानी लागे करन ब्रह्म उपदेशा अज अद्वैत अगुणरुदयेशा अकल अनीह अनाम अरूपा अनुभव गम्य अखंड अरूपा गोतीत अमल अविनाशी निर्विकार निरवधि सुख राशि सोते ताहि तो ही नहीं भेदा मारी बीच इव गावहि वेदा विविध भांति मुनि मुनि समझावा निर्गुण मत मम हृदय आवा मैं कहू नाई पर शीसा सगुण उपासन कहू ईसा
राम भगत जन मन मन दीना किमि बिलगाए मुनीश प्रवीणा उपदेश कहहु करि दाया विजनय नहि देखहु रघुराया भरि लोचन बिलोकि अवधेशा तब सुनि हानिर्गुण उपदेशा मुनि पुन कहि हरि कथा अनुपा खंडि सगुण मत अगुण निरूपा तब मैं निर्गुण मत करि मत करि दूरी सगुण निरूपे करि हठ भूरी उत्तर प्रति उत्तर मैं कीना तन भय क्रोध के चीना सुन प्रभु बहुत अवज्ञा किए उपज क्रोध ज्ञानिन केहिए अति संघर्षण जो कर कोई अनल प्रगट चंदन ते होई आन दोनों सुनी में है प्रार्थना दे भगवान रामचंद्र जी ना सगुण रूप न साक्षात्कार है ये मारने उपाय मैंने बताओ तो मुनि सरगुपति गुण गाथा कहे कछु कह तेरे लोम सुने जरूर लोम शरीर लोम लामा बार न शरीर वाह से ये जमाना बो बो जूनी बो मुटु उम्र से नहीं तो थी लामा न वाह से मर लोम से क्या दास है तेरे आप रखानी वरन तिजारा में करी दार है लोम सुशी है हमारे समक्ष भगवान रामचंद्र ना कुल कई गाथा करी आदर से रे गरो जी कई गाथा करी तो मैं संतोष आपा माटे भगवान ना गुणगान कई गाया परंतु पछी जे मुनि पोताना हे मन प्रेम हतो ए पाछो आवे गयो ब्रह्म ज्ञान रत मुनि विज्ञानी आ लमोस लमोस भी तो ब्रह्म ज्ञानी हता अने ब्रह्म ज्ञान रत हता विज्ञान अनुभव गय अनुभव गम्य ते ब्रह्मनिष्ठ हता मुनि परम अधिकारी जानी અને હું લાવ્યું આ બ્રાહ્મણ પરમ અધિકારી છે જો અધમ અધિકારી હોય તો કર્મનો ઉપદેશ થાય મધ્યમ અધિકારી હોય તો ઉપાસના ઉપદેશ થાય અને ઉપાસના ઉપદેશ પૂછ્યો છે મધ્યમ અધિકારીનો ઉપદેશ થાય અને ઉત્તમ અધિકારીનો જ્ઞાનનો ઉપદેશ થાય તો એનો સમય ઉત્તમ અધિકારી માન્યો અને જ્ઞાનનો ઉપદેશ કરવા લાગ્યા નાગે કરણ બ્રહ્મ ઉપદેશ એ તો મને નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ કરવા લાગ્યા આજે અદ્વૈત અગુણ ઉપદેશ એ તો અયમમાં છે અદ્વિતીય છે નિર્ગુણ છે સર્વ હૃદયમાં નિવાસ કરનારા છે સર્વ હૃદયના સાક્ષીભૂત છે અકળ નિષ્કળ છે નિર્વયવ છે અનિય ઇહા અર્થાત કોઈ ચેષ્ટા વગરના એ ઈચ્છા વગરના છે અનામ અરૂપા એ નામ રૂપ થી પર છે અનુભવ ગમ્ય
છતાં અનુભવ ગમે છે, અર્થાત પોતાના આત્મરૂપ જરૂર જમાનો અનુભવ થાય. અખંડ જેનો કોઈ ખંડ નથી, અવિભક્ત છે, અને ઉપા એક અદ્વિતીય હોવાને કારણે અનુપમ છે, અર્થાત કોઈ ઉપમા નથી. માનવ અતીત હે શિષ્ય, ભગવાન કોઈ મન કે ઇન્દ્રિયોથી જાણવાના નથી, એ મન ઇન્દ્રિયો અતીત છે, એમનો પ્રકાશક છે, અમલ નિર્મળ છે. રૂપ અને નામ માં તો કોઈ ને કોઈ પ્રકારની મલિનતા હોય જ, અર્થાત અસરમ મલિનતા થી રહેલ અમલ છે, નિર્મળ છે, અવિનાશી. નામ રૂપ તો વિનાશવંત હોય, નાશવંત હોય તો અવિનાશી છે. નિર્વિકાર ટૂંકમાં સગુણ બ્રહ્મથી બધા સગુણ બ્રહ્મમાં જે દોષ બધા આગળનો એ બધાનો બાદ કરીને ટૂંકમાં નિર્વિશેષ પરમાત્માનો ઉપદેશ કરે છે. બધી વિશેષતાઓને બાદ કરીને એને સગુણ કહેવાય, જે સવિશેષ હોય, આવી વિશેષતાઓ ધરાવનાર હોય, જે જ્યાં દ્વૈત હોય ઉપાસક અને ઉપાસ્ય વચ્ચે, જ્યાં ગુણ હોય તો ઉપાસક એનું ચિંતન કરી શકે, અને જે બહાર હોય માત્ર હૃદયમાં ના હોય તો એના સાક્ષાત દર્શન કરી શકે, જે કદાચ થાય જે રૂપવાળા હોય તો દર્શન થાય આ તો અકર અને ઈચ્છા કરીને પ્રગટ થાય, નામ રૂપવાળા હોય અને જેનો સાક્ષાત્કાર થાય, બહાર સાક્ષાત્કાર થાય, અને જે પછી મન અને વાણી મન અને વાણી કે ઇન્દ્રિયોથી અતીત ના હોય પણ મન વાણીના વિષય ભગવાન હોય, એમાં સગુણ બ્રહ્મ. આ તો બધા વિશેષણોનો બાદ કરતા કરતા અમર અવિનાશી નિર્વિકાર સર્વિકારથી રહિત નિરવધિ, એમ કે અવધિ નથી આવતા, જે અસીમ છે, નિસીમ છે, સુખરાશિ જે આનંદ સ્વરૂપ છે. સો તે હે શિષ્ય, એ બ્રહ્મ તું છે, તા હેતો ભેદા તારામાં એનો કોઈ ભેદ નથી. આ પ્રકારે તત્વમસી મહાવાક્યનો ઉપદેશ કર્યો. મારી બીચીમાં જે તરંગ અને જળમાં કોઈ પ્રકારનો તફાવત નથી, હે શિષ્ય તારામાં અને આ પરમાત્મામાં કોઈ તફાવત નથી, એક જ છે, તું એ છે, એ તારો આત્મા છે. ગાવ હે વેદા, અને માત્ર હું કહું છું એટલા માટે, પરંતુ વેદ અર્થાત શાસ્ત્ર આ પ્રકારે ગ્રહણ કરાય છે, તેથી શાસ્ત્ર પ્રમાણથી ઉપદેશ કરવામાં આવ્યો. વેદ ભ્રાંતિ મુનિ સમજાવવા, મારું મગજ તો બીજો ભર્યા કરતું હતું, એટલે તો કયા કરાયા આવતું, અને મારા મગજમાં કઈ જતું ન હતું, મુનિએ જોયું કારણ મારા કઈ જતું નથી અંદર, તેથી મુનિ મુનિ સમજાવવા, તેથી આ બરોબર લાગે છે અત્યારે ટૂંકમાં, અને તેથી મુનિમાં જાત જાતે સમજાવવા લાગ્યા યુક્તિથી. ટૂંકમાં આવું બધું છતાં પણ એમને ભેદ ન હોય, અત્યંત ક્ષમાશીલતા, તેથી આવું હોવા છતાં પણ એમણે અત્યંત દિવસથી ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું, અને નવી નવી રીતો નવી નવી યુક્તિ અજમાવીને મને ઉપદેશ કરવા લાગ્યા, જેથી કંઈક નીતિ મારા હૃદયમાં આ વસ્તુ જે છે એ વસ્તુ મૂકે. નિર્ગુણ મત હૃદય ને આવા, પરંતુ નિર્ગુણ મત છે મારા હૃદયમાં કોઈ રીતે બેઠો જ નહીં. પૂર્ણિમાએ કહ્યું, નાય પદસી સા વહી પાછું લોમન શોષીના ચરણમાં મસ્તક નવામી ફરી કહ્યું, સગુણ ઉપાસન કહો મુનિષા, હે મુનીશ્વર મને સગુણ ઉપાસનાનો ઉપદેશ કરો, મને એમાં રતિ છે, એમાં પ્રીતિ છે. હું નથી કહેતો કે ભગવાન નિર્ગુણ નથી, ભગવાન નિર્ગુણ પારમાર્થિક સ્વરૂપ છે, એ સર્વશ્રેષ્ઠ છે, એની સામે મને કઈ વાંધો જ નથી, પરંતુ અત્યારે મારી રતિ સગુણના બ્રહ્મના દર્શન કરવામાં છે. એક વાર મારી ઈચ્છા પૂરી થાય તો જરૂર હું નિર્ગુણની અમને ઉપદેશ પ્રાપ્ત કરવાનો ઉત્તમ અધિકાર હોય, અત્યારે અધિકારી નથી, પોતે જ જાહેર હજી એનો અધિકાર નથી, માટે મને આપ સગુણ ઉપદેશ કરો. રામ મગજ જન, ભગવાન રામ અને ભક્તો જ્યાં સમાન છે, મન મીણા મારું મન જો છે એ પેલી માછલી જેવું છે, માછલી જેથી ક્યારેય જુદો રહીને છે, તમે માછલી કહો માછલી તું તો આ જળમાં બંધમાં પડેલી છે, લાવ તને બંધને મુક્ત કરો, લાવ તને જળથી મુક્ત કરો, એ કે માછલી માટે કોઈ ઈચ્છનીય વસ્તુ નથી, તે બાપ મને આ સગુણ બ્રહ્મની ભક્તિથી મુક્ત કરવા માંગો છો, પરંતુ મારું મન માછલી જેવું છે, તરફેણ બિગડ મરી જશે ને આગળ કેમ બિગલાય, તેથી જે માછલી ક્યારે જેથી મુક્ત ના દૂર ના થઈ શકે તેમ મારું મન ભગવાનના ચરણ રતિમાંથી કેમ દૂર થઈ શકે. મુનિષ પ્રવીણા, હે મુનિષ પ્રવીણ છો આપ જાણો છો, સ્વ
शिव उपदेश कहो करिदा मारे दया कर मुने इत उपदेश करो विजय नैनी देखो रघुरा मारे चक्षु थी भगवान भगवान तुम्हें दर्शन करो इन्हें मारे साधन उपदेश करो एम मेरी गति से मैं कोई अपने विरोध नहीं निर्गुण परंतु अत्यार मारी गति आ सगुण ब्रह्म इन उपदेश करो भी लोचन बिलो क्या अवधेश बस मारा लोचन भरन है नयन भरन है भगवान अवधेश भगवान रामचंद्र नाम दर्शन करो अनेक दरस धराई जाओ धराय दर्शन करो तब सिना निर्गुण उपदेश सकार है जरूर निर्गुण उपदेश सामेश एक बार भगवान नाम दर्शन करें मारू मारो लोचन मतलब धराई जैसे पीछे जरूर हूँ निर्गुण उपदेश श्रवण करीश मुनि पुनि कही हर कथा चलो वही पाछ थोड़ा मैं संतोष आप माटे मुनि पुनि कही हरी कथा अनुपम वही मुनि कहीं मने वही भगवान ने अनुपम कथा करी पर कथा कया भाई करू छु खंड सगुन मत क्या तो माया छे आ बधु छे छु भगवान अवतार धारण करे मैं क्यों आ माया तो संभवाम युगे युगे भगवान तो छे ने अजो प्रसन्न गया आत्मा भूताना ईश्वर प्रसन्न प्रकृति स्वामी स्थाय संभवामी आत्म माया भगवान दोता माया से अभूत लेता हुआ है कहती है भाई क्या सोची तब माया के लिए रजी करवानी हो माया नो रूप है पार्वाधिक रूप नहीं खंड सगुण मत टूक में भगवान की कथा कहने का बद चरित आ बदी लीलाओं माया नक्षत्र में से एम कर आ बदी लीलाओं बदा खंडन कर अगुण निरूपा अरे पाचा निर्गुण परमात्मा फरी निरूपण करो तब मैं निर्गुण मत कर दूरी हवे आ पाछ मठ में आवी गया अत्यार सुधी शिष्य तो सांभतो तो पर हवे पोताना मन ने ना गम्यू गुरुजी आग्रह ने राखियो जा रहे गुरुजी ने क्या ना क्या उद्धार कर दो गुरुजी ने उद्धार हमारा कर दो अंत गुरुजी मत लागे ला रहे છેવટે આ હૃદયમાં ગુરુજી મારે રોષ જન્મવા માંડ્યો કારણ કે મારે સાંભળવું છે એટલે બીજું જ કયા કરે છે હવે પોતાની જેવા પ્રીતિ હોય એનું આપણે સમર્થન કરવું પણ તબ મારી નિર્ગુણ મત કરી દીધું હવે મારા મનમાં નિર્ગુણનું નિખંડન કરવા લાગ્યો સગુણ નિર્ગુણ બહુ કરી હાંડે ભોરી અને મેં મારા મનમાં સગુણનું નિર્ગુણ કરવા આ નિર્ગુણ ખોટી વાત છે બધી નિર્ગુણ જ શું બધા ગુણને નિર્ગુણ કહેવાય નિર્વિશે બધી વિશેષતા ને બધું વિશેષ હોય ને સવિશેષ ને નિર્વિશેષ કહેવાય તેથી એ બધા અર્થ કરવામાં આવે છે નિર્ગુણ નિર્વિશેષ નિર્વિકાર આ બધા અર્થ એવા કરવામાં આવે કે જ્યાં બધા વિકાર જે છે એ બધા વિકાર ને સ્થાન છે બધા ગુણ સ્થાન છે બધી વિશેષતા ને સ્થાન છે એ પ્રકારે ગુરુજી નિર્ગુણ નિર્વિશેષ વગેરે નિર્ગુણ કરતા હતા એનું ખંડન કરવા લાગ્યો ટૂંકમાં પ્રતિવાદી બની ગયો શિષ્યમાં આવી પ્રતિવાદી ઉત્તર આ હવે તો છોડીને જતા સારામાં સારી વસ્તુ એવી છે કે આપણા મનમાં આવું જ્યારે થાય ત્યારે જતા રહેવું ત્યાં ટકવું જ નહીં સારામાં સારી વસ્તુ એ છે કારણ કે નહીતર પછી આપણા મનમાં એકવાર રોષ જન્મ્યો વિરોધ જન્મ્યો ને એ દરેક વસ્તુમાં વિરોધ જ જન્મે નાનામાં નાની વસ્તુ પછી આપણને હા આમ કેમ આમ ટૂંકમાં આપણું મન જાત જાતના બધા વાંધા વચકા પાડે આજ કરે એથી આ રોષ વિરોધ વધ્યા જ કરે આવું કરવું હોય ને આવું હોય એના કરતા ના ઉપદેશ મેળવવો નહીં એ સારું સંસારમાં રહેવું સારું આવી રીતે પરમાર્થમાં આવીને આવો દ્વેષ ઉત્પન્ન થયો ક્યાં તો ગુરુ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયો ઈશ્વર પ્રત્યે કશાય પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયો એટલે એનો અર્થ એ થયો કે આ તો મહા અકલ્યાણ થવાનું છે અને પોતાનું આવી રીતે એના કરતા ઘટી જવું સારું સંસારમાં રહેવું સારું અથવા જે કરવું એ કરો પણ આને ચાલુ રાખ્યું ઉત્તર પ્રતિ ઉત્તર મેં દેખીના જન્મ ગુરુજી નિર્ગુણ પ્રતિપાલન કરતા જાય તેમ તો હું એમને ઉત્તર આપવા માંડ્યો કે કેમ એ બરોબર નથી આ સગુણ બરોબર છે હું તને ભય ક્રોધ કે ચિહ્ન તે વખતે આ મુનિ લોમસ મુનિના દેહ પર આ ક્રોધના ચિહ્ન દેખાવા માંડ્યા એને કહે છે હવે કાક ભૂષણજી ગર્વજન કહે છે શું પ્રભુ બહુ અવજ્ઞા કીએ જો ભગવાન ગુરુજીને કહે છે કે જો આવો નિયમ છે બહુ જયારે અવજ્ઞા થાય ખૂબ જ જયારે આવી રીતે અનાદર થાય હું પછી ક્રોધ જ્ઞાન કહીએ તો જ્ઞાન અહીંયા ક્રોધ જન્મે છે જયારે ખૂબ અવજ્ઞા થાય ત્યારે
घृणा ना हिया हो क्रोध जन्म से अति संघर्ष ने जो कर कोई आ सामान्य लाकड़ा बदा से आ लाकड़ा ने तो थोड़क तो नहीं बीजा बदा कास्ट है शनि वगैरह है थोड़क तो नाम रगड़ तो एना तरह आग उत्पन्न था चंदन मना था चंदन सामान्य दशो तो कहीं मन न रहा है पर चंदन रगड़ वगैरह करो एम आग उत्पन्न थे अंत ज्ञान रगड़ रगड़ करो तो त्या क्रोध जन्म है बारंबार सकोप मुनि करे निरूपण ज्ञान करे मैं अपने मन बैठी तब करम विविध अनुमान क्रोध की द्वैत बुद्धि द्वैत की बिनु अज्ञान माया बस परिचिन्न जड़ जीव की ईश समान बारंबार अरे रुष्मी ना चिन्ह देह पर ना मुख पर क्रोधना चिन्ह जमा मारा बारंबार सकोप बनी हवे जरा वधारे उत्तेजित थे ने करे निरूपण ज्ञान अत्यंत शांति थी प्रेम थी निरूपण करता था निर्गुण ब्रह्म नु हवे उत्तेजित थे ने जरा कुपित थे ने जरा उत्तेजित थे ने हवे निर्गुण ब्रह्म नु निरूपण करवा चालू रहा थे ना मैं अपने मन बैठ तब करो मुझे अनुमान वो बात उत्तर में आप तो मन में जट जट अनुमान करवा लगे तो मारा मन में आगे बड़ी वस्तु चारा करे गुरु जी आ प्रकार के मारो जट जट अनुमान चाले अब इधर खंडन ना क्या क्रोध जन्म क्रोध के द्वैत बुद्धि गुरु जी ने क्रोध जन्म ये द्वैत बुद्धि नहीं तो क्रोध क्यों जन्म सके अर्थात गुरु जी में द्वैत बुद्धि लागे से तो खरी तो क्रोध जन्म क्यों द्वैत के बिनु अज्ञान और अज्ञान ना हो तो द्वैत क्या नहीं सके क्रोध न थो कि द्वैत बुद्धि से मन पोता कदा जुदो गणे क्रोध जन्म्य क्रोध क्या जन्म है अज्ञान होता है द्वैत हो तरह द्वैत क्या जन्म है अज्ञान हो तरह पोता वास्तविक स्वरूप ज्ञान न तो बीजा ने भिन्न मानव तो द्वैत जन्म बस आ नक्की जाए माया बस परिचिन्न जड़ ટૂંકમાં આ મુનિના આ પ્રકારના વર્તનને નક્કી થયું કે જીવ હંમેશા માયાના વશ છે જળ છે અજ્ઞાની છે જીવ કે ઈશ સમાન કોઈ દિવસ જીવ ઈશ્વર સમક્ષ સમાન હોય જાય શકે હવે એને તો એને પ્રમાણ મળી ગયું કાક ભૂષણજી કહે કે મને પ્રમાણ મળી ગયું જીવ તો ઈશ્વર સમાન હોય જાય શકે એટલે આ રીતે બહારથી ગુરુજ મને નિર્ગુણ ઉપદેશ નિરૂપણ કરે અંદરથી જીવ ઈશ્વર સમાન ન હોય એનો અનેક પ્રકારની દલીલ મારા વગર શું છે અશક્ય વસ્તુ છે જીવ ઈશ્વર હોય એ અશક્ય જ છે એમ કહે તો જો ગુરુજીએ 17 લક્ષણો કયા નિર્ગુણ બ્રહ્મ એટલે બતાવ્યું કે કેવી રીતે જીવ અને ઈશ્વર વાસ્તવમાં એક જ છે એ રીતે બંને નિર્ગુણ થવાના કારણે ચૈતન્યની દ્રષ્ટિ એક જ છે અને એ બંનેના ઐક્યનું નિરૂપણ કરવાની પ્રક્રિયામાં 17 બધા લક્ષણો કયા તો આમના મનમાં 17 જાતની બીજી બધી ઉપમાઓ આવે કે અશક્ય છે જીવ ઈશ્વર હોય એ અશક્ય છે તો કહેશા આના કબહુ ક દુઃખ સબ કરહિ તતાકે કબ કે દરિદ્ર પરસ મુનિ જાકે તે પર દ્રોહી કી હામિ શંકા પર દ્રોહી કી હામિ શંકા કામી પુનિ કી રહી અકલંકા કામી
पंस की रह द्विज अनहित कीने बम कर्म की हो ही स्वरूप चीने कर्म काहु सुमति के खल संग जानी सुभगति पावकी पर प्रिय गानी भवकी परहि परमात्मा विंदक सुखी की हो ही कबहु हरि निंदक राज की रह नीत बिनु जाने अघ की रह ही हरि चरित बखाने पावन जस की पुण्य बिनु होई बिन अग अजस की पावन कोई लाभ की कछु हरि भगति समान जेहि गावहि श्रुति संत पुराण हानि के जग एहि सन कछु भाई भजियन राम ही नर तन पाई अघ के बिना तामस कछु आना धर्म की दया सरि सहरि जाना यही विधि अनित जुगुति मुनि गुने उपदेशन सादर सुने पुनि पुनि सगुन पक्ष में रोपा तब मुनि बोले वचन सकोपा मूह परम सिख देव मानसी उत्तर प्रति उत्तर बहु आनसी सत्य वचन विश्वासन करही मायस इव सबही ते डरही सठ स्वपक्ष तब हृदय विषाना सपदि हो ही पक्षी चंदाना मुनि साप में शीश चढ़ाई
नहीं कछु भय न दीनता आई तो वार-वार उत्तेजित ने मुनि मने निर्गुण नो उपदेश कराया करता है था मार वन में आ जीव अने ब्रह्म एक हो जना सके એટલે એ કેમ ના હોય શકે એ માટેની દલીલો સૂજા કરતી હતી. જયારે મુનિ મને સમજાવતા હતા કે જીવ વાસ્તવમાં બ્રહ્મ જ છે ત્યારે મારા મનમાં એનો વિરોધ કરવાની દલીલો સૂજા કરતી હતી. કદાચ હું કોઈ દુઃખ સર્વ હિત કરે તા કે એ સર્વ કલ્યાણ કરનારો હોય એના હૃદયમાં કદાચ દુઃખ હોય શકે. એટલે આ 17 અશક્ય વસ્તુ, આ વસ્તુ શક્ય હોય તો જીવ ઈશ્વર હોઈ શકે. બસ બીજું કામ છે નહીં. ટૂંકમાં આ વસ્તુ શક્ય હોય, સર્વહિત કરનાર હોય, એને દુઃખ થતું થઈ શકે તો જીવ ઈશ્વર હોઈ શકે. એવું ના બની શકે કે મને સહિત કરનાર દુઃખ. તેથી કે દરિદ્ર પરસ મુનિ જા કે પારસ મુનિ જેની પાસે હોય એવો કોઈ દિવસ દરિદ્ર હોય શકે, ના હોય શકે. પર દ્રોહી કે હો હિ નિશંકા, બીજાનો દ્રોહ કરનાર હોય એ ક્યારે પણ નિસંગે નિર્ભય હોય શકે નહીં. બીજાનો દ્રોહ કરનાર ક્યારે નિર્ભય હોઈ ના શકે. એને હંમેશા ભય રહ્યા જ કરવાનો. પોતે દ્રોહ કરે છે માટે કોઈ તો પોતાનું અહિત થશે તો ભય રહ્યા જ કરવાનો. કામી પુણી રહી કલંકા, જે માણસ કામી છે ક્યારે નિષ્કલંક રહી ના શકે. ક્યારેક ક્યારેક તો કલંક લાગી જ જવાનો. વંશ કે રહ્યા બીજે અહિત કીને, આ બ્રાહ્મણ અહિત કરો તો તમારો વંશ રહેવાનો નથી રહેવાનો. બ્રાહ્મણ કો પ્રાપ્ત થાય તો માણસ વંશ ચાલી જાય. વંશ કહેવાય સંતાનો રહે પણ ઠેકાણા વગર ના રહે. એને જ ખરેખર સંતાન કહેવાય જે રામજીની ભક્તિ ધરાવના છે એને સંતાન કહેવાય. પુત્રવતી જીવતી જે કે સોય રઘુપતિ ભગત જાસુ સુત હોય, એ જ ખરેખર યુવતી પુત્રવતી કહેવાય જેના પુત્રને ભગવાનમાં ભક્તિ છે. ન તો બાલ ભને મા બાય બિયાને રામ મુખ સો તે હિત જાણી, રામને વિમુખ હોયેલા સૂતને જન્મ આપવાને કરતા જન્મ એટલે એના કરતા વંધ્યા રહેવું સારું. અંતેથી જે બ્રાહ્મણનો દ્વેષ કરતો હોય એનો કોઈ દિવસ વંશ રહી ના શકે, એટલે કે એના વંશમાં કોઈ એવા ભક્ત ના લાગી શકે. કર્મ કે હોય સ્વરૂપ લીચીને, જયારે પોતાના કરતા સ્વરૂપનું જ્ઞાન થયા પછી કર્મ થઈ શકે ના થઈ શકે. કાહુ સુમતિ ખલસંગ જામી, અખરનો દુષ્ટ સંગ આપણે કરતા હોઈએ તો આપણને ક્યારે સુમતિ જન્મી ના શકે. જો સંગ દેવો રંગ, આમ દુષ્ટનો સંગ કર્યો તો આપણામાં કોઈ દિવસ સારી બુદ્ધિ જમી જ ના શકે. સુરગતી પાવગી પરપ્રિયગામી, પરશ્રી ગમન કરનાર હોય અને ક્યારે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ શકે, ન થઈ શકે. એની સારી ગતિ ના મળી સુગતિ, અને ક્યારે શ્રેષ્ઠ ગતિ મળી ના શકે. કારણ દુષ્ટમાં દુષ્ટ વસ્તુ છે. ભોગી પરહી પરમાત્મા વિંદક, પરમાત્માનું જે જ્ઞાન ધરાવનાર હો એ ક્યારે સંસારમાં પડે છે કોઈ જ ના પડે. સુખી કે હોય કદમ હરિ નિંદક, એના વિરોધમાં હરિ નિંદા કરનાર હોય એ ક્યારે સુખી હોય છે કે ના હોય છે. રાજ કે રહે નીત બિન જાણે, જો રાજા નીતિ જાણતો ન હોય એનું રાજ રહી ના શકે. નીતિ વગેરે રાજ કરી ના શકે. અનેક પ્રકારનો વિરોધ થવાનો, બળવા થવાનો, રાજ જતો રહેવાનો. અધ કે રહી હરિ ચરિત્ર વખાણે, જયારે ભગવાન હરિના ચરિત્રના વખાણ કરીએ, એનું વ્યાખ્યાન કરીએ, ભગવાનના ગુણગાન ગાઈએ તો પાપ હે રહી ના શકે. હાનિ પાવન રસ કે પુણ્ય બિન હોય, પુણ્ય ના હોય તો ક્યારે આપણને સત્કીર્તિ પ્રાપ્ત ના થાય. બિન વગર છે કે પાર આવે કોઈ અને પાપ આવે કોઈ દુષ્કીર્તિ. સત્કીર્તિ દુષ્કીર્તિ, યશ અને અપયશ, સુયશ અને અપયશ બે પ્રકાર લોકો અને ચાપમાં પહેલો ફોટો આવે, સુયશ વાળા અને દુયશ વાળા. પુણ્ય કર્યું હોય તો સત્કીર્તિ પ્રાપ્ત થાય, પાપ કર્યું હોય તો આપણને દુષ્કીર્તિ પ્રાપ્ત થાય. તો પુણ્ય કર્યા વગર ક્યારે સત્કીર્તિ પ્રાપ્ત થાય, પાપ કર્યા વગર ક્યારે આપણને દુષ્કીર્તિ પ્રાપ્ત થાય ના થાય. લાભ કે જે હરે ભગત સમાન, આ ભગવાનની ભક્તિ સમાન જો કે વધુને માપ છે નથી. જે ગાવ હે સુધી સંત પુરાણ, શ્રુતિ એટલે શાસ્ત્રો સંત પુરાણો જેનું વાન કરે છે એ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય તો એથી વધુને કોઈ લાભ છે, કોઈ લાભ નથી. હાનિ કે જગ હિ સમકછુ ભાઈ, ભય રામ હિ નરતન પાઈ, સરસદ નરતન પાઈ. આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી
भगवान ने तो राम जी ने न बजाओ एने कदा वधारे हानि कोई हो सके नहीं हो सके। मनुष्य देह प्राप्त कराया पछी माणस भगवान भजन न करे एना सिवाय वधारे हानि कई हो सके। अगर बिना तामस कस्वाना धर्म के दया सरिस हरिजाना तमस हो एना से वधारे पाप हो सके। तमस्य फलम दुख रजस्य फलम दुखम अज्ञानम तमस फलम कर्मणः सुकृतस्याहु सात्विकं निर्मलं फलम। तमो गुण है बद्धा पापत्थवाना है। धर्म के दया सरिस हरिजाना हे हरिजान हे गरुड़ जी दया समान जो को धर्म छे तो कहना थी अहिंसा ने परम धर्म कहे छे अहिंसा ने दया एम जो कोई परम धर्म न थी। आम कहने एक वस्तु तो बीजे ना हो सके जीव हो तो ईश्वर न हो सके ईश्वर हो तो जीव न हो सके जीव न थे कि माया न वश छे ईश्वर न थे कि माया न पति छे जीव न थे कि जड़ छे अज्ञानी छे ईश्वर था जो सर्वज्ञ छे तेथी सर्व नियंता छे आ बे एक होय ना सके। बात साची छे वेदांत कहते नहीं कि आ बे एक छे बाहर तो उपाय दृष्टि एक कोई कहते ही ना थे। गुरु जी पण नहीं कहता कि उपाय दृष्टि जीव ने ईश्वर एक छे वास्तव में स्वरूप ने दृष्टि है सत् स्वभाव तो वस्तु केवल गुरु ये कहता था कि भैया वेश ने कारण ईश ने जीव नो भेद पर स्वभाव तो बने करे पर हम तो वेश में नहीं है ना इतना माटे ये बने गमे ज नहीं अपनी रति जन्म होना बीजी वस्तु कोई कहे तो आप मनोज रोज जन्मवा अपने जो गमत हो आप स्वाभाविक है सिवाय बीजे कशु कोई कहे कि बीजी कोई वस्तु ने कोई वखाण करे कि बीजी वस्तु ने आग लावे तो अपने मन में द्वेष जन्मवा कहीं शू है बात अपने विरोध थाना अपने ना गमे विरोध थाना आप मन पची विरोध मे अनेक प्रकार दलील शोधी काढ़ आ रीते पेला बैठो बैठो दलील कराया करे एना मन में विरोध की ज्वाला करे वही अन्य जगत मन गुण एवं आ प्रकार मन में असंख्य बड़ी युक्ति है जीव ने ईश्वर केम एक ना हो सके असंख्य युक्ति मारा मन में उठाया करती थी। गुरु उपदेश ने सागर सुनू तो श्रेष्ठ उपदेश करी रहा था उपनिषद नु प्रमाण आपे ने सदैव सौम्य इधम अग्रासित एक अमेवा द्वितीय ये प्रकार उपदेश करी रहा था। अंत वास्तव में जैसे एक सच्चित आनंद परमात्मा है यू न मानव के सृष्टि पहराया तो सृष्टि पशी पर नाम रूप द्वैत है तार एक अद्वितीय परमात्मा कई रीते प्रमाण आप समझाता मुनि उपदेश सादर सुनु ये उपदेश मानव का आदर तो नहीं अंत आदर था सहमत न तो पूरी पुण्य सगुन पक्ष मैं रूपा दलील करा मारी जन्म मुनि निर्गुण निरूपण करे तेम तेम सगुण पक्ष से स्थापित करो तब मुनि बोले वचन सको तेरे पी मुनि अत्यंत कोपाय मन उठे ने आ वचन बोलिया मूल परम सुख देव ने मान से तो मूल से मूर्ख से तारा विवेक नहीं शू तारा हित में से तू सारा हित में नहीं तू समत्व नहीं हूं तेने श्रेष्ठ उपदेश अत्यार प्रदान कर रो छु उत्तर प्रति उत्तर मनवान से तो एक पशु उत्तर मन आदा करे सत्य वचन विश्वास न करे आ शास्त्र वचन में विश्वास करते नहीं शास्त्र वचन में संदेह करे आ महात्मा जी आ तो खमाया ज नहीं तुम प्रमाण शास्त्र वचन में संदेह करो खमी जना सके वायस जीव सब ही ते डर ही भय अभय भय दर्शिन योगी लोग द्वैत निंदा से अभय अद्वितीय से भय पामना वायस एवं सबहित डर ही जीव तो पेलो कागड़ा ने हमेशा बधी बाजू डर हो अरे पोता ने मालिक हो त्यांथी कागड़ा डर तो नहीं हमेशा तू पण डरे छे बधा ने संदेह करे कागड़ा क्यारे पण कोई विश्वास न करे तू पण शास्त्र नो संदेह करे कागड़ा ने जेम सर्वस्व पक्ष तो हृदय विशाल तारा पक्ष तारा हृदय विशाल स्थापित हो मैं तारा पक्ष ने स्थापित करे अंत अभे वस्तु से एक तो तू संशय वालो छु बीजो पक्ष ने स्थापित करना छु मे संशय धरावना पक्ष वालो तो बन सब विहो ही पक्षी चंडाला आ कागड़ो जो है हमेशा कोई भी पक्षी तू कागड़ो बन कारण हमेशा संशय करे पक्ष स्थापित करे पक्षी बन तू कागड़ो पक्षी चंडा बधा पक्षी में कागड़ा ने चंडा कहवा है तू चंडा पक्षी
तू पक्षी चंडा ना, तू चंडा पक्षी मन काकड़ो बनी जा। अरे पार्वती जी ना प्रश्न उत्तर माया कि भगवान नो परम भक्त हो कागड़ो क्या थे તેનો આ ઉત્તર આપવામાં આવ્યો અને કાગળો થયો અને ભગવાનની ભક્તિ કેમ કરે એનો ઉત્તર માંગવા આવશે હેની સાપ અમે સિંહ ચઢાઈ કરોડજી મેં તો આ સાપને પણ મારા મસ્તક પર પ્રેમથી સ્વીકાર્યો નહીં કશું ભય ને દીનતા હું કાગળો બની જઈશ કે બની ગયો માટે મારામાં કોઈ ભય ના જન્મ્યો કોઈ દીનતા ના આવી કાગળો બની શું થશે મેં તો એ આ સાપને પણ મસ્તક પર ચઢાવી દીધો બસ કઈ ચિંતા નથી જે છે બરાબર જ છે તો આગળ દોહામાં કહે છે તુરત ભય ઉમે કાગત તુરત પુણ્ય મુનિ પદ શિવ માયે પુણ્ય સુનિ રામ રઘુવંશ મણિ સુનિ રખી ચલે ઉડાઈ ઉ રામ ચરણ રત વિગત કામ મદ ક્રોધ નિજ પ્રભુ મય દેખહિ જગત કિશન કરહી વિરોધ તુરત ભય મેં કાગત જો મુનિ કહ્યું તુરત હું કાગળો બની ગયો પુનિ મુનિ પદ શિરુ નાઈ આવ્યું ત્યારે પણ મુનિના ચરણ મસ્તક નું આવેલું તો ત્યારે હું દિન વચન બોલેલો જતી વખતે પણ મુનિના ચરણ મસ્તક નું આવ્યું પણ હવે એ દિનતા નથી શ્રી રામ રઘુવંશ મને રઘુવંશ નો મણિ ભગવાન રામચંદ્ર ને સ્મરણ કરે ને હર ગત ચલે ઉડાય એકદમ હાસ્ય થયો ને હું તો ઉડવા માંડ્યો એટલે શિવજી ઉમાને કહે છે પાર્વતીજીને કહે છે ઉમા જે રામ ચરણ રત હે ઉમા જ ભગવાન રામજીના ચરણમાં રત છે વેદ કામ મદ ક્રોધ એના હૃદયમાં કામ મદ અને ક્રોધ હોય ના શકે નિજ પ્રભુ મને દેખે છે કે પોતાના પ્રભુમાં જે સમગ્ર જગતને જોનારો છે કૃષ્ણ કરે વિરોધ એ કોને કરે વિરોધ કરે અંદરથી કાક ઘોષીના હૃદયમાં આવો સાપ મેળવવા છતાં પણ વિરોધ જન્મ્યો જ નહીં આ કથા પૂરી તો જ થાય જયારે આપણે આગળનો દોહો પણ વાંચીએ લાગે ક્યાં છે સુખ ગેસ નહીં કછુ ઋષિ દૂષણ સુખ ગેસ નહીં પૂરા પ્રેરક રઘુવંશ વિભૂષણ કૃપા સિંધુ મુનિ મતિ કરી ભોરે ભીની પ્રેમ પરીક્ષા મોરે મન બચક મોહિ નિજ જન જાન ફેરી ભગવાન ઋષિ મન મત શીલતા દેખી રામ ચરણ વિશ્વાસ નિષેખી અતિ વિષમય પુનિ પુનિ પછિતાય સાદર મુનિ મોહિની ન બોલાય મમ પરિતોષ વિવિધ વિધિના રક્ષિત રામ મંત્ર તમ દીના
बालक रूप राम कर ध्यान कहे मोहि मुनि कृपा निधान सुंदर सुखद मोहि अति भावा सौ प्रथम ही मैं तुम ही सुनावा मुनि मोहि कछुग काल तह राखा रामचरित मानस तब भाखा सादर मुनि यह कथा सुनाई मुनि बोले मुनि गिरा सुहाई रामचरित सर गुप्त सुहावा शंभु प्रसाद तात में पावा तुहि निज भगत राम कर जानी ताते में सब कहें बखानी राम भगत जिनके उर नाई कबहु न तात कही अति न पाही मुनि मोहि वेद भांति समझावा मैं सप्रेम मुनि पद सिरुनावा निज कर कमल परसि मम सीसा हरखित आशिष दीन मुनीषा राम भगति अविरल उर तोरे बसी सदा प्रसाद अब मोरे तो क्यों तरत कागड़ बनी गयो ऋषि ना हृदय रस्तक में चरण मारो भगवान स्मरण कर ताकि उड़ी गयो हवे सुन खगे च नहीं कछु ऋषि दूष न हवे जरा स्पष्टता कर आखी कथा नहीं के गरुड़ी सांभ आमा लोमश ऋषि कोई दूषण नहीं आवा महर्षि ब्रह्मनिष्ठ एम अवर्तन हो गुस्से थी जाए शा बाबे हे खगेश सांभ आमा दूषण कोई दोष नहीं उर प्रेरक रघुवंश विभूषण छे रघुवंश विभूषण रघुवंशना भूषण समान भगवान रामचंद्र से ये वास्तव में प्राणी मात्र ना अंतर ना प्रेरक नान्या स्पृहा रघुपते हृदय स्मृति सत्यम वदा मैं भगवान खेलांतरात्मा प्राणी मात्र अंतरात्मा से सर्व प्रेरक एश कृपा सिंधु मुनिमति करि भोरी ये कृपा सिंधु भगवान है आज जो ऋषि से एमने मति ने भ्रमाण नाखी बस भगवान ने लीला तो भगवान ने माया छे कि हमने अब महर्षि ने पर आ मति ने जरा भ्रमा भी दे दी
શેના માટે? નીની પ્રેમ પરીક્ષા મોરી, મારી પરીક્ષા કરવા માટે, મારા પ્રેમની પરીક્ષા કરવા માટે કે મને ભગવાનના ચરણમાં કેવો પ્રેમ છે એની પરીક્ષા કરવા માટે ભગવાને ઋષિના હૃદયમાં આવી વિપરીત પ્રેરણા કરીને એમની મતિને ભરવાની દીધી. તેથી તો એમનો કોઈ દોષ ના માનીશ. મન વચ્ચે કરા મોહિની દીધા ને જાણા. ભગવાને જોયું કે આ તો આ કાગ વસુંડ એટલા બ્રાહ્મણ મનથી વચનથી કર્મથી મારો ભક્ત છે, લાવ તારા એની પરીક્ષા કરીએ. તેથી ભગવાને લોમસ્મૃતિની મતિ ફેરવી નાખી. મુનિ મતિ મુનિ ફેરી ભગવાના. બંને રીતે પહેલા મુનિની મતિ ભ્રમિત કરી નાખી અને પછી જોયું કે હા હું પરીક્ષા પાસ થઈ ગયો. મારી પરીક્ષા કરવા માટે હું કોઈ પણ રીતે મારી ભક્તિમાંથી મારી એષણામાંથી ચલાયમાન નથી. ભગવાને જોયું કાક એટલો શ્રેષ્ઠ ઉપદેશ મેળવવા છતાં અને ઋષિ ક્રોધાયમાન થયા છતાં પણ આના હૃદયમાંથી ભગવાન રામજીના શરણની રતિ જરા પણ ઓછી ન થઈ. આ રીતે જયારે હું પરીક્ષાની અંદર પસાર થયો, ભગવાન જો કહો આ તો મનથી વચનથી કર્મથી મારો ભક્ત છે. અને તો ભાઈ પાછી મુનિની મતિ હતી તેવી થઈ ગઈ. ઋષિ મહત શીલતા દેખી, ઋષિ મારી મહાન શીલતા જોઈ કહો રામચરણ વિશ્વાસ વિશેખી. અને રામચરણમાં વધારે વિશ્વાસ છે. ટૂંકમાં હવે ઋષિની મતિ આ રીતે બદલાઈ કે આ જે સગુણનો વિરોધ કરતો હતો અને નિર્ગુણનો વિરોધ કરતો હતો એના નિર્ગુણના વિરોધ તો નહીં પણ ભગવાન રામના ચરણમાં વિશેષ રતિ છે માટે આ કરે છે. ટૂંકમાં આ નિર્ગુણના ઉપદેશના વિરોધનું અર્થઘટન કેવું થયું? પહેલા કેવું અર્થઘટન થયું? હે મૂન, તું સમજતો નથી, તારા પક્ષને સાબિત કરવા માંગે છે. હવે શું અર્થઘટન થયું? મૂનની મતિ ફેરવાઈ ગઈ. ક્યાં નહીં નહીં, આખી પોતાનો પક્ષ સ્થાપિત નથી કરવા માંગતો, આખી નિર્ગુણનો વિરોધ નથી કરતો. આ તો બતાવે છે કે ભગવાનના ચરણમાં પરમ વિશ્વાસ છે એટલે ભગવાન ચરણમાં પરમ રતિમાં પ્રવેશન છે, એમાં કોઈ નિર્ગુણ વિરોધનું પ્રવેશન નથી. આ પ્રકારે મને હૃદયમાં આ જાતની સમજ આવી પાછી. અતિ વિસ્મય પુની પુની પછીતાય. તેથી અત્યંત વિસ્મય થયો કે મેં આ શું કર્યું. મુનિને પણ વિસ્મય થયો પોતાના વર્તનથી કે કેવી કામ બની શકે, મારા હૃદયમાં ક્રોધ જન્મે, હું સાપ આવું બનીશ કેમ શકે. અને વારંવાર પસ્તાવો કરવા લાગ્યા. આનું શું વાંક હતો? હવે ભગવાનનો ભક્ત છે અને જેને જે સાંભળવું હોય એને કહેવું જોઈએ ને ભાઈ. એને વિચાર આવ્યો ને એક વાર નહીં અનેક વાર મને કહ્યું કે મારે તો ભગવાનને સગુણ ભક્તનો સાધન જાણવું હોય અને હું કેમ આવી રીતે આમાં સાવડ મહેનત કરી. મેં પોતે જાહેર કર્યું ઉત્તમ અધિકાર નથી કે મેં હઠ કરીને કેવો નિર્ગુણ ઉપદેશ કર્યો. મને આશ્ચર્ય છે મારા પોતાના વિશે અને પસ્તાવો થવા લાગ્યો આ પ્રકારના મારા વર્તનથી. તેથી સાદર મુનિ મોહી લીન બોલાય. આ રીતે મુના હૃદયમાં જયારે પસ્તાવો થયો ત્યારે ભાઈ આદર સહિત મને પાછો બોલાવ જતો રહ્યો ને મૂડીને પાછો બોલાવ્યો. મન પરિતોષ વિવિધ વિધિ કીના. અને જુદી રીતે અનેક રીતે મારા હૃદયને એમણે શાંત કર્યું. ટૂંકમાં જે મેં દુઃખ પહોંચાડ્યું હતું ને એ દુઃખ માટે અનેક રીતે વળી પાછું અમે મારા હૃદયને શાંત કર્યું, સમજાવ્યો, શાંત કર્યો અને કહ્યું કે નહીં આ તો કઈ ખરેખર આ તો એને મહત્વ આપીશ જ નહીં. હું સમજી ગયો છું કે તારામાં ખરેખર તો ભગવાનના ચરણમાં રતિ છે. મારે બરોબર જ છે, તું જે કહી રહ્યો છે બરોબર છે, તારી ઈચ્છા છે ને બરોબર જ છે. હરખી તારા મંત્ર તો બધી. હવે ટૂંકમાં એના પક્ષને સમર્થન આપ્યું મુનિ. એના મુનિ કહેવાય ને તો એટલે એ ઉદારતામાં છે. અને તેને જયારે જોયું કે આ તો પોતે કર્યો બરોબર નથી તો પોતાની ભૂલનો સ્વીકાર કરવામાં એમનો કોઈ સંકોચ નથી. નહીં તો હંમેશા પોતાના પક્ષને હાથેપૂર્વક ચાલુ રાખે અને પેલાનો તિરસ્કાર કર્યા જ કરે અને તું આવો છું એમ કહી કરીને હંમેશા એને એવું દેખાયું નહીં. પોતાનો પક્ષ સ્વીકાર, પોતાનો પણ સ્વીકાર કરીને કે વાત તારી સાચી છે કે આ તારું વર્તન બતાવે છે કે તારા ભગવાનના ચરણમાં કેવી મહાન રતિ છે એમ કરીને મારી પણ સુધી તો એને પણ થાય ને કે મેં આ વર્તન કેમ કર્યું. આ
સાહેબ સાહેબ ખરો જ ને કે આવું મેં કેમ કર્યું, એટલે એને પણ એવું ના સાહેબ કે તે કશું ખોટું કર્યું છે, એટલા માટે એના પક્ષને પણ બરોબર એમને સમર્થન આપ્યું. હરથી તો રામ મંત્ર તો બધીના અત્યંત હર્ષિત થયા ને મને રામ મંત્ર આપ્યો. ટૂંકમાં સગુણની આરાધના કરવા માટે જે જોઈએ તે મને આપ્યું કે જો ભાઈ ભગવાનના દર્શન કરવા હોય તો ઉપાસના કરવી પડે, સગુણ ભગવાનના દર્શન કરવા તો ઉપાસના કરવી પડે. ઉપાસના કરવાનું પહેલું પગથિયું છે ભગવાનના મંત્રનો જાપ. એ મંત્ર પણ હંમેશા આમ તો કારણ કરવા મળે ને આ બધી વસ્તુ તો એને મળ્યું, કેમ કે પેલા બ્રાહ્મણ હતો અને એની આવી ચરણ ગતિ જોઈ હતી માટે મુનિ અપવાદ રૂપે, બાકી આ કોઈ રીતે દીક્ષાનો અધિકાર નથી, ચંડા બની ગયો તો દીક્ષાનો અધિકાર છતાં પણ અત્યંત હર્ષિત છે અને મુનિ એને મંત્રની દીક્ષા આપી. એટલે પાર્વતીજીનો પ્રશ્ન કે આ કાદવ કેવો તો બન્યો, ભગવાનનો ભક્ત બન્યો તો એને રામચરિત પ્રાપ્ત કેમ થયું, પ્રાપ્ત થયું તો તમને ક્યાં નહીં પ્રાપ્ત વગેરે વગેરે આ બધા પ્રશ્નો ઉત્તર મળી જાય છે. પછી એનું નામ, પછી ધ્યાન, બાલક રૂપ રામ કર ધ્યાન. પછી ધ્યાન કરવા માટે ઉપાસનાનો બીજું પગથિયું કે ભગવાનનું ધ્યાન કરવા માટે મને બાળકના રૂપના ધ્યાનની દીક્ષા આપી. કે ધ્યાન કરવું, ભગવાનના રૂપનું બાળ રૂપનું વર્ણન કર્યું અને કેમ ધ્યાન કરવું આ પ્રકારનું પણ એમને દીક્ષા આપી. કહ્યું મોહિની કૃપા નિધાન, અને તેથી ટૂંકમાં કૃપા નિધાન ગુરુજીએ અત્યંત કૃપા કરીને ભગવાનના બાળ રૂપની ઉપાસના કે આરાધના કે ધ્યાન કરવા માટેનો ઉપાય એની સાધના બતાવી. સુંદર સુખદ મોહિય, જે અત્યંત સુંદર ભગવાન અને સુખદ આરાધના સુંદર પણ છે સુખદ પણ છે, મને બહુ સારી લાગે. મુનિ અતિ ભાવા, મને અત્યંત પ્રિય લાગે. સો પ્રસંગે તોય સુનાવા, હે ગરુડજી તું સંભળાવી ચૂક્યો છું કે તમે ભગવાનના બાળ રૂપનું ધ્યાન કરતો હતો, જે કલ્પમાં ભગવાનનો અયોધ્યામાં અવતાર થાય તો સીધું ત્યાં પહોંચી જવું, ભગવાનના જન્મના ઉત્સવનો આનંદ માણવો, અને પાંચ વર્ષ ત્યાં રહો, પાંચ વર્ષ બાલ્યાવસ્થા છે, પાંચ વર્ષ સુધી ત્યાં રહું, નાનકડો કાગળ બનીને અને ભગવાનની સાથે સાથે જ રહું. એ ભગવાનની સાથે કેવી રીતે આરાધના કરતા હતા એ બધું વર્ણન આગળ કરી ચૂક્યા, એ તો ગરુડજી મેં તમને કહ્યું છે. મુનિ મહી કછુક કાલ કહ રાખા, ભાઈ પાછા મુનિએ મને કેટલોક સમય સુધી પોતાની પાસે રાખ્યો. રામ ચેત માનસ તમ રાખા, આ ત્રીજું પગથ છે. ધ્યાન પછી ભગવાન ગુણગાન, રામચરિત માનસ તમ ભાખા, અને ભગવાન એટલે રામચરિત માનસ મને કહ્યું, આ પહેલી વાર કહેવામાં આવ્યું. તો લોમશ ઋષિએ કાળ કૌશલ્ય રામચરિત માનસ છે એ માનસનો ઉપદેશ કર્યો પોતાની પાસે રાખીને. સાદર મુનિએ કથા સુનાઈ, અને અત્યંત આદર સહિત પ્રેમ સહિત મને ભગવાનની કથા સંભળાવી, રામચરિત માનસની જે મેં તમને સંભળાવી, જે શિવજીએ પણ સાંભળી. પુન બોલે મને ગીરા સુહાય, આ પ્રકારે સગુણ બ્રહ્મની આરાધના કરવા માટે જે સામગ્રી આવશ્યકતા એ બધી એમણે મંત્રનો દીક્ષા આપી, ધ્યાન માટેનું પણ સાધન કયું દીક્ષા આપી, ને જો જોડે ભગવાનની રામ કથા સંભળાવી. આ રીતે બધી બધું શિક્ષણ પૂરું થયું. પુન બોલે મને ગીરા સુહાય, હવે જયારે વિદાયનો પ્રસંગ આવે ત્યારે અત્યંત સુંદર વાણી છે. મને કહ્યું રામચરિત સર્વગુપ્ત સ્વભાવા, એ સાંભળ આ રામચરિત છે ને એ તો આ સરોવર, રામચરિત સરોવર છે, રામચરિત માનસ સર, તો સાહેબ મહારાજ એને માનસ સરોવર સરખાવે છે, અને માનસ સરોવરમાંથી શરીર નિધિનો ઉદ્ભવ છે એવી કલ્પના કરે છે. તો તે રીતે આ રામચરિત માનસ છે, જાણે કે માન સરોવર છે, અને જે કથારૂપી શરીર જે છે વહી રહી છે, જેથી અયોધ્યામાં એટલે રહેલા કાશી વગેરે રહેલા લોકો જે છે એ લોકો બધા સામાન્ય લોકો છે એનો લાભ લઈ શકે, મજ્જન કરી શકે. એટલા માટે રામચરિત સરગુપ્ત સુહાવા, તો સાંભળો રામચરિત જે સરોવર છે એ ગુપ્ત છે, અત્યંત સુંદર છે, સુંદર છે અને તે ગુપ્ત છે. ગુપ્ત ના થયે છે ગમે તેની સમક્ષ પ્રગટ થાય નહીં. સમુ પ્રસાદ તાત નહીં પાવા, હે તાત હે પુત્ર ભગવાન શિવની કૃપાથી મને પ્રાપ્ત થયું. મનુષ્ય શિ કહે કે હું તો આ રામચરિત મારા રચયિતા છે ભગવાન શિવજી,
અને ભગવાન શિવજીની કૃપા થઈ એટલે રચી મહેશ નિજ માન સરાખા પાય સુષ્ણુ શિવાસન ભાખા. ભગવાન શિવજી રામચરિત માણસ હશે ને પોતાના મનમાં જ રાખ્યું હતું, અને એક વાર શ્રેષ્ઠ સમય પ્રાપ્ત થયો ત્યારે પાર્વતીને કહ્યું હતું. તો ત્યાં એટલે કે રામચરિત્ર ગુપ્ત હતું, બસ શિવજીને પાર્વતી પૂરતું મર્યાદિત હતું. તો એ દુર્ગમ છે, એ કોઈને ગમે તેને પ્રાપ્ત નથી, પરંતુ મને સુશી કહે છે કે ભગવાન શિવજીની કૃપાથી એ મને પ્રાપ્ત થયું. હે પૂર્વમ પ્રભુના કૃતમ સુકવિના શ્રી સંભુના દુર્ગમમ શ્રીમદ રામચરિત્ર માનસમ. તો જે દુર્ગમ અવસ્થા જેને પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે એવું રામચરિત માણસ છે પહેલા ભગવાન શિવજી રચ્યું હતું. શંભુ પ્રસાદ તાત મે પાવા, એ ભગવાન શિવજીની કૃપા દેહ તાથ પુત્ર મેં પ્રાપ્ત કર્યું. તોય નિજે રહત રામ કર જાની, આજે જયારે ખાતરી થઈ ગઈ કે તું ભગવાનનો ખાસમ ખાસ ભક્ત છે. નિજ ભગત રામ કર જાની, તું રામ નિજ ભક્ત છે, અત્યંત નજીકન ભક્ત છે એ પ્રકારે જયારે જાણ તાત એને સબ કહે બખાની. હજેજી મેં તને પણ વિસ્તાર કરીને કહ્યું, થોડો દિવસ રાખ્યો પોતાની સાથે અને વિસ્તાર થઈ એ રામચરિત માણસ છે એવું આખ્યાન કર્યું. હવે એ રામચરિત માણસ જે છે એનો ઉપદેશની વિધિ પણ કહી રહ્યા છે. રામ ભગત જન કે ઉર નહી, હે કા ગોસંડી જેના હૃદયમાં રામ ભક્તિ નથી. કરે હું તાત કહે તેને પાહી, ક્યારે પણ રામચરિત માણસ એને ન કહેવું જોઈએ જેના હૃદયમાં રામ ભક્તિ નથી. અત્યંત પ્રેમ સહિત મુનિના ચરણમાં મસ્તક મનાવ્યું. 113માં દોહા કહે છે, સદા રામ પ્રિય હો સુભગુન ભવન અમાની, કામરૂપ ઇચ્છા મરણ જ્ઞાન વિરાગ નિધાન. જુદા જુદા વળી ઋષિએ પાછો આશીર્વાદ આપ્યો, સદા રામ પ્રિય હો તમે, તું હંમેશા રામજીને પ્રિય રહે. રામજી તને પ્રિય છે તો બરાબર છે, પણ એવો મત ભક્ત સમય પ્રિય હોય એવો તું ભક્ત થા કે હંમેશા તું રામજીને પ્રિય હોય. શુભ ગુણ ભવન અમાન, બધા શુભ ગુણ તું એનું ભવન બની જાય. તો બધા શુભ ગુણો જે છે સદગુણો તારામાં નિવાસ કરે. અમાન અને અબદ્ધ હોવા છે તારા કરામાં, તારામાં માન ના જન્મે, અભિમાન ના જન્મે, તારામાં ક્યારે અભિમાન ના જન્મે. બધા સદગુણો તું ભવન બની જાય અને હંમેશા ભગવાન રામચંદ્રનો તો પ્રિય ભક્ત બની રહે. કામરૂપ ઈચ્છા મરણ, આ 27 કલ્પથી જીવિત છે આ કા ગોસંદજી, એ વહી કેવો કે કામરૂપ ઈચ્છા મરણ, તને ઈચ્છા મૃત્યુ આપું છું. આ ઈચ્છા મૃત્યુનું વરદાન લોમ શોષી આપ્યું. તો ભગવાન શિવજીએ હા એક વસ્તુ હોય કે આઠમું ચપાઈ રહી ગઈ, કર કમળ પરશિવમ શિષહાન, પોતાના કરકમાથી મારા મસ્તકને સ્પર્શ કર્યો. હર્ષિત આશિષ દીન મુનિષા, અને અત્યંત હર્ષિત થઈને મુનીશ્વરે લોમ શશીએ હોય મને આશીર્વાદ આપ્યો. રામ ભગતિ અવિરલ ઉરતોરે, તારા હૃદયમાં નિષ્કપટ અચંચળ રામ ભક્તિ બની રહે. તો ભગવાન શિવજીએ એને રામ ભક્તિનો આશીર્વાદ આપ્યો, ઋષિએ એને અચંચળ ભક્તિનો આશીર્વાદ આપ્યો, અચંચળ કરી નાખે. વસી સદા પ્રસાદ અબમોરે, તો આવી રીતે તારા હૃદયમાં મારી કૃપાથી ભગવાન રામચંદ્રજીની અચંચળ ભક્તિ પ્રાપ્ત થાય. એટલે ભક્તિના બે વરદાન મળ્યા, એટલે શિવજીએ રામચરણનો ભક્તિનું વરદાન આપ્યું, લોમ શિષ્યએ અચંચળ ભક્તિનું વરદાન આપ્યું. અને કહ્યું તું હંમેશા ભગવાન રામને પ્રિય થાવ, બધા સદગુણો તું નિવાસ બની રહે. એ બધું છતાં પણ તારામાં ક્યારે અભિમાન નહીં જન્મે. તદ ઉપરાંત
कामरूप इच्छा मरना तू तने इच्छा मृत्यु प्राप्त था है तो इच्छा प्रमाण है तो इच्छा खाए तारे अने इच्छा प्रमाण जे रीते है जारे पण इच्छा खाए तारे तारे मृत्यु थाय मतलब नहीं कई भगवान की कथा जाया ज करे छे आ रीते चार युग में भगवान की चार प्रकार की आराधना कराया ज करे छे कलियुग में त्रेता में द्वापर में सत्यु में त्रेता द्वापर कलि जो प्रकार की आराधना है ध्यान करे यज्ञ आगे करे पूजा करे पी कथा करे सत्यु युग एट भगवान ध्यान करे त्रेता युग एट भगवान यज्ञ करे एट मनस यज्ञ करे पे कागड़ से बीजे यज्ञ मनस यज्ञ करे जय मनस पूजा करे जय द्वापर युग मनस पूजा करे कलियुग आए तरह बदा पक्षी आ गया सामा भगवान राम की कथा करे અંતે થી એમને મરવાની કોઈ જરૂર રહેશે નથી દરેકે દરેક કલ્પમાં ભગવાન અવતાર એટલે 5 વર્ષ ત્યાં પહોંચી જાય પાછા કામરૂપ ઈચ્છા મળના જ્ઞાન વિરાગ નિધાન તું જ્ઞાન વિરાગ નું પણ નિધાન બની રહે સદગુણ નું પણ ભવન બની રહે ક્યારે પોતાનો અભિમાન ન જન્મે સદા તું રામચંદ્ર પ્રિય હો તારી ભક્તિ અચંચળ નિષ્કપટ અચંચળ બને આગળ કહે છે जी आश्रम तुम बसव मुनि सुमिरत श्री भगवंत व्यापित हन अवेज्ञा जो जन एक प्रजंत प्रजंत सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोला भाई सब संत की वे आगा कहू जी आश्रम तुम बसो तो मुनि हे मुनि जे आश्रम तुम निवास कर सो सुमिरत श्री भगवान भगवान रामचंद्र स्मरण करता करता जे आश्रम तुम निवास कर सो व्यापी तहना अविद्या जोजन एक पर्यंत एक जोजन सुधी क्या अविद्या नो प्रवेश नहीं था जे आश्रम भगवान स्मरण करता करता तमें निवास कर सो क्या आगे एक योजन 8 माया सुधी अविद्या नो प्रवेश नहीं था टूकमा कोई वस्तु में तमने अविद्या नो प्रवेश था तो अनेक प्रकार ने विक्षेप जन्म पास अविद्या प्रवेश काम ने क्रोध बुद्धि प्रवेश आश्रम में मुश्किल हो जाए कहीं नहीं જે આશ્રમમાં તમે છો એક યોજન સુધી અવિદ્યાનો પ્રવેશ નહીં હોય જે આવશે એ પણ આવશે જશે ટૂંકમાં ગરુડ જે પ્રવેશ કર્યો ને શાંતિ થઈ ગઈ ગરુડ જે આવ્યા ત્યારે અનેક પ્રકારના સંશોધન બહુ વિચાર્યા અંદર બહુ દુઃખ લઈને આવેલા પણ અહીંયા આવ્યા ને બહુ શાંત જ થઈ ગયું કે આ આશ્રમમાં આવ્યો ને મારે બધા સંશય ટળી ગયા છે એટલે હવે એક યોજન સુધી આ પ્રકાર થશે આવો આશીર્વાદ આપ્યો આ રીતે તો લોમશ આની કથા જે છે સમાપ્ત થાય છે કે એને કાગડાનો જન્મ કેવો તો મળ્યો અને ભગવાનની ભક્તિનો ઉપદેશ કેમ પ્રાપ્ત થયો રામચરિત માણસ કેવો તો મળ્યું કાગડાનો જન્મ કેમ થયો અને સતાવર દીક્ષા કેમ મળી આ જે પ્રશ્નો હતા બધા પ્રશ્નો ઉત્તર પણ એમાં અપાઈ ગયા છે અને આ રીતે એમનું જે ચરિત્ર છે એ પણ આવી ગયો केहि गति पतित पावन राम भज सुनु सठ मना गणिका अजामिल व्याध गीध गजादि खल तारे घन आभीर जमन किरात खस स्वपच अति अगर उपजे कही नाम बारक ते पावन हो राम नमामित रघुवंश भूष चैतय नर कह सुमहि गिरावहि कलि मन मनोमल धोइ दिनु श्र राम धाम सिधावहि सत पंच चौपाई मनोह जानि जो नर उर भर दारुण अविद्या पंच जनित विकार श्री रघु
सुंदर सुजान कृपान ध्यान अनाथ कर पर प्रीति जित सो एक राम काम हित निर्वाण प्रद सुम आन को जाति कृपा नवले सक मति मंद तुलसीदास पाय परम विश्राम राम सम न प्रभु नाही कह मोसम दीन न दीन हित तुम समान रघुवीर अस विचारि रघुवंश मनि करहु विषम भवभीर कामि नारि पियारि जिमि लोभि प्रिय जिमि दान तिमि रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम सिय वर राम चंद्र की हन सुत हनुमान की जय बलाभ सब संतन की यत् पूर्वं प्रभुणा कृतं सुकविना श्रीशंभुना दुर्गमं श्रीमद्राम पदाब्ज भक्तिमनिशं प्राप्त्यैतु रामायणं मत्वा तद्रघुनाथ नाम निरतं स्वान्तस्तमशान्तये भाषाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसं पुण्यं पापहरं सदाशिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभम् श्रीमद्रामचरित्रमानसमिदं भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः तिनो मानवा ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।